સર્વમાં જે પાખંડ છે એ વૃષભાસુર છે. તો ભગવાને વૃષભાસુરને મારી અને ધર્મની શુદ્ધિ કરી. ત્યાર પછી કેશી દૈત્યનો વધ કર્યો, ભગવાનનું નામ કેશવ પડ્યું. ત્યાર પછી વ્યોમાસુરનો વધ કર્યો, વ્યોમ એટલે આકાશ. તો જેની કાંઈ લિમિટ હોય એ આસુરી વૃત્તિ કે લોભ વૃત્તિ એનો નાશ કર્યો. આમ એક એક દૈત્યના ભગવાને નાશ કર્યા છે. એમ કરતા કરતા નારદજી વિચાર કરે છે, કંસ ઘણો જીવ્યો, હવે કંસને જવાના દિવસો આવી પહોંચ્યા છે. એટલે નારદજી મથુરામાં આવ્યા, નારાયણ નારાયણ કરતા કંસના દરબારમાં જ્યાં કંસ સભા ભરીને બેઠો છે ત્યાં ઉપસ્થિત થયા. કંસે નારદજીને આવકાર આપ્યો, પધારો દેવર્ષિ, કેમ આવવાનું થયું? નારદજી પૂછે છે, કંસ કુશળ તો છે ને? કંસ કહે છે, હા મહારાજ કુશળ છું. એટલે નારદજી કહે છે, શું ધૂળ કુશળ છે? તારા કાળ નો પત્તો લાગ્યો કે નહીં? 12 વર્ષ થવા આયા. આકાશવાણીની વાત યાદ છે કે ભૂલી ગયો? કંસ કહે છે, મહારાજ એ આકાશવાણીની વાત તો કેમે કરી ભૂલાય એવી નથી, પણ શું કરું, બહુ તપાસ કરી મારો કાળ મળતો નથી. નારદજી કહે છે, એક્ઝેક્ટ નહીં, કોઈના ઉપર શંકા જાય છે ખરી? કંસ કહે છે, હા, ગોકુળમાં નંદનો બાબો જે છે, કૃષ્ણ નામે ઓળખાય છે, એના ઉપર મને શંકા જાય છે કે એ જ મારો કાળ હોવો જોઈએ. નારદ કહે છે, બરાબર મને એ જ લાગે છે, માટે હવે સાવધાન થઈ જાય. સાવધાન થઈ જાય એટલું કહીને પછી નારદજી પાછા રવાના. હવે કંસે પોતાના મંત્રીઓની મીટિંગ કરી. હવે શું કરવું, વોટ ફર્ધર એક્શન ટુ બી ટેકન. માણસ મરવાનો થાય ને એટલે મોતને સામેથી બોલાવે. કૃષ્ણને બોલાયા ના હોત તો કંસનું મૃત્યુ થાત. પણ માણસ પોતાને પોતાની બુદ્ધિમાં જ્યારે વધારે પડતો વિશ્વાસ કરે ને, એટલે તો કહ્યું છે, કુદરત ફરે પળવારમાં, કુદરત ફરે પળવારમાં, માનવ બિચારો શું કરે. એટલે આપણે અંગ્રેજીમાં કહેવત કહીએ છીએ ને, મેન પ્રપોઝિસ બટ ગોડ ડિસ્પોઝિસ. કુદરત ફરે પળવારમાં, માનવ બિચારો શું કરે, ભાવિ ભૂલાવે ભાન ત્યાં બુદ્ધિ બિચારી શું કરે. ભાવિ ભૂલાવે ભાન ત્યાં બુદ્ધિ વિચારી શું કરે. માણસ ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ જ્યારે ખરાબ થવા હોય ત્યારે ડિસિઝન અવરુદ્ધ લેવાય. કંસનું પણ એવું થયું, એનું મૃત્યુ આવી રહ્યું છે, એટલે હવે એ પ્રોગ્રામ કરે છે કે આપણે કૃષ્ણને અહીંયા બોલાવીએ. હવે જો સમજો કે ત્યાં આટલા આટલા દૈત્યોને મોકલ્યા તો મારી શકાયો નથી, એ તો તારા ઘેર બોલીને કેવી રીતે મારવાનું છે. પણ એનું ભાવિ અને ભાન ભૂલાવે છે. એના મૈત્રીઓની મંત્રીઓની સભા કરી, ચર્ચા કરી આપણે શું કરવું. એટલે એના મંત્રીઓ પણ એના જેવા બધા કહે છે, મહારાજ એક કામ કરો, એને મથુરામાં બોલાવો અને એ બોલાયા પછી આપણે એનું અચ્યુતમ કેશવમ કરીએ. પણ બોલાવો હોય તો કઈ નિમિત્ત તો જોઈએ ને. આપણે કોઈને ઇન્વાઇટ કરીએ તો કંઈક નિમિત્ત જોઈએ કે ભાઈ આજે બર્થડે છે કે મેરેજ એનિવર્સરી છે કે ગમે તે કંઈક નિમિત્ત ઊભું કરવું પડે. તો એના માટે વિચાર કર્યો કંસના પુરોહિતે, કહ્યું, મહારાજ એક યજ્ઞનું આયોજન કરો. ધનુષ્યયાગ એટલે એક પંથને દો કાજ થશે, કૃષ્ણને બોલાવવાનું નિમિત્ત પણ મળશે અને ધનુષ્યયાગ તમારો જો સંપન્ન થશે તો તમે અજીત બનશો, એટલે તમને કોઈ જીતી શકશે નહીં. પણ જો ધનુષ્યયાગ પૂરો ન થાય અને એ પહેલા જો ધનુષ્યનો ભંગ થાય તો તમારો મૃત્યુ નિશ્ચિત થશે.
આટલા ઉપરથી જ કંસે સમજી જવું જોઈતું હતું કે જો ધનુષ્ય ભંગ થાય તો મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ એને એમ થયું કે ધનુષ્ય આગળ પૂરો થઈ જાય તો હું અજેય બની જઈશ. એટલે એ પુરોહિતના વાક્યમાં વિશ્વાસ રાખી અને ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું અને અક્રૂરજીને કહ્યું કે તમે ગોકુળ વૃંદાવનમાં જાઓ, કૃષ્ણ અને બલરામને તેડીને અહીંયા લાવો. તો અત્યારે બરાબર 12:30 થયા છે, આપણે કથાને વિરામ આપીશું અને બપોરે 3 વાગે અક્રૂરજીને આપણે વૃંદાવન મોકલીશું. શ્રીમન્ નારાયણ 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 ચરણ 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 ચર